नमस्कार मित्रों, बीएससी सेमिस्टर एक बॉटनी सीसीबीओटी 101 पेपर नंबर माइक्रोबायोलॉजी एंड फाइकोलॉजी नी अंदर अपने यूनिट नंबर 2 आलगी एटले के लील ने आपणे वात करवानी छे। अहींया सौथी पहेला आपणे वात करीए कि लील कोने कहेवामां आवे छे। तो सजीव सृष्टिमां जोवा मळती तमाम एकागी वनस्पतिओ जेओ हरितद्रव्य धरावे छे तेओने आपणे लील तरीके ओळखवामां आवे छे। साथे साथे लीलना अभ्यास साथे संकळायेला वनस्पतिशास्त्रनी शाखाओ फाइकोलॉजी अथवा आल्गोलॉजी लील विद्या कहेवामां आवे छे। ग्रीक भाषामां फाइकोस शब्द ઉપર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ એ છે ઓલ્ગા અથવા દરિયાઈ નિંદણ એવો થાય છે। મિત્રો, આપણે અહીંયા વાત કરી લીલ કોને કહેવામાં આવતું હોય છે। આપણે અહીંયા આ યુનિટમાં શરૂઆત કરીએ કે લીલના સામાન્ય લક્ષણો પહેલાં આપણે વાત કરવાની છે। તો લીલની દેહરચના સાદી હોવાથી તેને સૌથી આદ્ય વનસ્પતિ ગણવામાં આવે છે। તેના અભ્યાસને ફાઇકોલોજી કે આલ્ગોલોજી કહેવાય છે અને તેના કેટલાક સામાન્ય લક્ષણો આપણે નીચે પ્રમાણે છે કે લીલ કઈ જગ્યાએ કેવા પ્રકારની થાય છે, સાથે સાથે હરિતકણો એની અંદર રહેલા હોય છે, ક્લોરોફિલયુક્ત હોય છે, કેટલાક રંજક દ્રવ્યો હોય છે, એના વિવિધ આકારો હોય છે, આ બધી આપણે કેટલીક આની અંદર ચર્ચા કરવાની છે લીલના સામાન્ય લક્ષણોની અંદર। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે લીલ વનસ્પતિ મુખ્યત્વે ભેજવાળી જગ્યાએ મીઠા પાણીમાં, ઉદાહરણ તરીકે વાત કરીએ તો સ્પાઇરોગાયરા અને વાઉકેરિયા, સમુદ્રમાં કેવા પ્રકારની લીલ વસવાટ કરે છે તો સર્ગાસમ અને એક્ટોકાર્પસ। કેટલીક લીલ મિત્રો એવા પ્રકારની હોય છે કે અન્ય વનસ્પતિઓ સાથે પોતાનું સહજીવન દર્શાવે છે। અહીંયા ઉદાહરણ તરીકે આપણે વાત કરી છે કે નોસ્ટોક લીલ, તમે નોસ્ટોક લીલથી પરિચિત હશો તો દ્વિઅંગી વનસ્પતિની એન્થોસીરસ સાથે એ સહજીવન દર્શાવે છે। સાથે સાથે એના બિના સાયકેડી લીલ સાયકસના જે પ્રવાહમૂળ હોય છે એની સાથે પોતાનું સહજીવન ગુજારતા હોય છે। તો મિત્રો, આ પ્રકારે કેટલીક એવી લીલ હોય છે કે પોતાની વનસ્પતિઓ સાથે સહજીવન ગુજારતા આપણને જોવા મળતા હોય છે। બીજી વાત કરીએ દેહરચનાની બાબતમાં, લીલમાં ઘણી વિવિધતાઓ રહેલી હોય છે, જેમ કે એક કોષીય લીલ ક્લેમેડોમોનસ વોલવોક્સ લીલ ટાંકણીના માથાના કદ જેટલું સહમંડળ ધરાવે છે, સ્પાઇરોગાયરા હિલોથ્રિક્સ કવક તંતુને આપણે સરળતાથી જોઈ શકાય છે તેવા તંતુ સ્વરૂપે ધરાવે છે। મિત્રો, આવા જુદા જુદા પ્રકારની જે લીલો હોય છે અને એની અંદર અમુક ખાસિયતો જોવા મળતી હોય છે અને એના દ્વારા આપણે એને ઓળખવામાં સરળતાથી આપણે એને ઓળખી શકતા હોઈએ છીએ। તો આ પ્રકારે જોવા મળે છે। તમે અહીંયા જોઈ શકો છો બે પિક્ચર આપણે અહીંયા મૂકેલા છે। તો આ મિત્રો જે છે સ્પાઇરોગાયરા લીલ છે અને આ તમે જે જોઈ રહ્યા છો એ સર્ગાસમ, આ જે લીલ છે
એ ભેજવાળી જગ્યાએ અને મીઠા પાણીમાં થતી જોવા મળે છે. આ પ્રકારે સ્પાઇરોગાયરા એક ઉદાહરણ તરીકે છે. આ બીજી છે સમુદ્ર એટલે કે દરિયાઈ લીલ જે કહીશું તો આ સરગાસમ લીલ છે. આપણે એના આ રીતે દરિયામાં થતી હોય છે આપણે ઓળખી શકીએ છીએ. અને એના પછીની આપણે વાત કરીએ તો લીલની કોષ દિવાલ જે કહીશું મુખ્યત્વે શાની બનેલી હોય તો સેલ્યુલોઝની બનેલી હોય છે. ઉપરાંત ક્યારેક તેમાં પેક્ટિન અને હેમિસેલ્યુલોઝ પણ આપણને જોવા મળતા હોય છે. લીલ મિત્રો ક્લોરોફિલયુક્ત હરિતકણ ધરાવતી હોવાને કારણે પોષણની દૃષ્ટિએ સ્વાવલંબી હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે એમાં ક્લોરોફિલયુક્ત છે અને જે પ્રકાશસંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક એમાંથી બનાવતી આપણને જોવા મળતી હોય છે. લીલમાં ક્લોરોફિલ ઉપરાંત વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો આપણને જોવા મળતા હોય છે જેવા કે ફાઇકોસાયનિન, ફાઇકોએરિથિન, ફ્યુકોજેન્થિન, કેરોટિન્સ અને જેન્થોફિલ્સ પણ આપણને જોવા મળતા હોય છે. તો આ પ્રકારે જુદા જુદા પ્રકારના આપણને લીલની અંદર જે ક્લોરોફિલ વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો આપણને જોવા મળતા હોય છે. બીજી વાત કરીએ તો આ લીલની અંદર જે હરિત કણો વિવિધ આકારના જોવા મળે છે જેમ કે ઉદાહરણ તરીકે કુંતલ આકાર. આપણે જોઈએ છીએ કે જે કુંતલ જેવો જે આકાર ધરાવતો હોય કેવા પ્રકારની લીલમાં જોવા મળે તો સ્પાઇરોગાયરામાં. તારાકાર વાત કરશું, તારાની માફક જે રચના જોવા મળતી હોય તો જિગ્નિમિયા. ઝાલાકાર જેમ વનસ્પતિના પણો ઝાલાકાર જે શિરાવિન્યાસ ધરાવતા હોય અને ઝાળાની માફક જે રચના જોવા મળતી હોય તો કેવા પ્રકારની લીલમાં જોવા મળે તો ઓડોકોનિયમ. પટ્ટાકાર, પટ્ટા જે હોય આપણે પટ્ટાની માફક દેખાતું હોય તો એ કેવા પ્રકારનું, તો એક્ટોકાર્પસ. પેલાકાર જેમ આપણો પેલો હોય અને પેલા જેવા આકારની જોવા મળતી હોય તો કેવી લીલ હોય તો ક્લેમેડોમોનસમાં આપણને જોવા મળતી હોય છે. તો આ પ્રકારે જે મિત્રો આપણા લીલ હોય છે એ વિવિધ પ્રકારના હરિતકણોની અંદર વિવિધ આકારે આપણને એ જોવા મળતી હોય છે. તો આ પ્રકારે જુદા જુદા આકારે આપણને જોવા મળે છે. બીજી વાત કરીએ તો મોટાભાગની લીલ ખાસ કરીને ક્લોરોફાયસી અને કારોફાયસીમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે આપણને જોવા મળતા હોય છે. જ્યારે ડાયટામસ જેવી લીલ એટલે કે લિપિડ ડાયટામસ જેવી લીલમાં લિપિડ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થયેલો જોવા મળતો હોય છે. બીજી વાત એ કરી છે કે સિયાનોફાયસી રોડોફાયસી ગ્રુપ સિવાય લગભગ મોટાભાગની લીલમાં કશાઓ જોવા મળે છે. અને કશાઓ કેવા પ્રકારની હોય છે તો અગ્રીય હોય, પાશ્વીય હોય તથા લીચ્છી કે પિંસાકાર આપણને જોવા મળતી હોય છે. અલગ અલગ પ્રકારે આપણને જોવા મળતી હોય છે. આપણે અહીંયા કેટલાક વિવિધ પ્રકારના નરજન્યુની વાત કરીએ તો ડાયટામસ લીલના નરજન્યુ તમે જોઈ શકો છો આ પ્રકારે જોવા મળતા હોય છે મિત્રો. ત્યાર પછી એક્ટોકાર્પસ લીલના નરજન્યુની વાત કરીએ તો આ પ્રકારે જોવા મળે છે. ક્લેમેડોમોનસ અને ઓડોગનિયમ આ ચાર પ્રકારની અંદર આપણે જોઈએ તો જુદા જુદા પ્રકારે આપણને જોવા મળતા હોય છે. તો વિવિધ પ્રકારના આપણને નરજન્યુ આ રીતે જોવા મળે છે. બીજી વાત કરીએ કે લીલની અંદર પ્રજનન મિત્રો કેવા પ્રકારે થતું હોય છે એક પ્રશ્ન ઉદ્ભવતો હશે. તો ખાસ કરીને અંદર વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન એમ ત્રણ પ્રકારે પ્રજનન આપણને જોવા મળતું હોય છે મિત્રો. તો પહેલી વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનન કઈ રીતના થતું હોય છે તો એની અંદર અવખંડન અને કોષ વિભાજન દ્વારા થતું હોય છે. અલિંગી પ્રજનન કેવા પ્રકારે થતું હોય છે તો ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા થતું હોય છે. અને લિંગી પ્રજનન કેવા પ્રકારે થતું હોય છે તો સમજન્યુજનક, વિષમજન્યુજનક કે લિંગીજન્યુજનક એમ ત્રણ પ્રકારે થતું આપણને જોવા મળતું હોય છે. તો આ પ્રકારે જે આપણે અહીંયા વાત કરી તો આ લીલના સામાન્ય લક્ષણો જનરલ કેરેક્ટર ઓફ આલ્ગીની આપણે અહીંયા વાત કરી કે કેવા કેવા પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે એની મિત્રો અહીંયા અમે વાત કરી. એના પછીની વાત આપણે કરીએ. હવે નેક્સ્ટ પ્રશ્ન તમારો એ ઉદ્ભવતો હશે કે ભાઈ
લીલની ઉત્પત્તિ, લીલ આપણને કઈ જગ્યાએથી મળી આવે છે એની આપણે કેટલીક વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો કે લીલ એ હરિતદ્રવ્ય ધરાવતી એકકોષીય બહુકોષીય સુકાઈ અને લિંગી પ્રજનન અંગો ધરાવતી સજીવ રચના છે. તમે જોઈ શકો છો કે લીલ કેવા કેવા પ્રકારે જોવા મળતી હતો, ક્યારેક એકકોષ ધરાવતી પણ જોવા મળે છે, બહુકોષીય સુકાઈ ધરાવતી પણ જોવા મળે છે અને જે લિંગી પ્રજનન અંગો ધરાવતી સજીવની રચના આપણને આખી જોવા મળતી હોય છે. ખાસ કરીને વાત કરીએ તો પૃથ્વી ઉપર જમીનનો મોટો ભાગ મીઠા પાણી કે ખારા દરિયા પાણી ઘેરાયેલો આપણને જોવા મળે છે. આ ઉપરાંત લીલ ઝાડના થડ, પાવર હાઉસના કુલિંગ ટાવર, ખડક, દિવાલ, ગરમ પાણીના ઝરણા કેટલીક સજીવ માટે કઠિન જગ્યાઓ ઉપર પણ તેઓ જોઈ શકાય છે. ઉપરાંત ફૂગ સાથે સહજીવી એટલે કે લાઇકેન તરીકે તો ક્યારેક પ્રાણીઓ ઉપર કે અન્ય વનસ્પતિના અંતજીવી તરીકે સર્વત્ર આપણે એને જોઈ શકાતા હોય છે. તો આ પ્રકારે આપણે અહીંયા વાત કરી કે લીલની ઉત્પત્તિ કેવા કેવા પ્રકારે કઈ જગ્યાએથી આપણને જોવા મળતી હોય છે તો આ પ્રકારે આપણને ખાસ કરીને જોવા મળતી હોય છે. એના પછીની વાત કરીએ તો સ્થાન સ્થિતિ આધારિત વર્ગીકરણ. આપણે એનું સ્થાન, એની સ્થિતિ આધારિત આપણે એને વર્ગીકૃત કરવામાં આવે છે કે કેવા સ્થાન ઉપર, કેવા આધારિત ઉપર આપણને જોવા મળતી હોય છે એના આધારે એના પ્રકારો પાડવામાં આવતા હોય છે. તો પહેલી વાત કરીએ આપણે જલીય લીલ. તો જલજ લીલ સામાન્યત એટલે તાજા મીઠા પાણીમાં હોઈ શકે છે જ્યાં પાણીની ક્ષારતા 10 PPM જેટલી ઓછી હોય, ક્યારેક દરિયાઈ પાણીમાં હોય તો જ્યાં એની ક્ષારની ક્ષમતા 30-40% જેટલી હોય અને અમુક લીલ ગજ પાણીમાં ઉગે છે. તો આ પ્રકારે ક્ષાર ધરાવતી હોય અને ક્ષારના પ્રમાણમાં એ લીલ આપણને જોવા મળતી હોય છે. તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ જલજ લીલ. તો સ્થાનના આધારે એના પ્રકારો છે મિત્રો. એક પ્રકાર છે તાજા મીઠા પાણીની લીલ અને બીજી છે દરિયાઈ લીલ. આ બે પ્રકારે જુદા જુદા પ્રકારની આપણને લીલ જોવા મળતી હોય છે. તેમાં પહેલી વાત કરીએ તાજા મીઠા પાણી લીલ સ્વરૂપો એટલે કે ફ્રેશ વોટર ફોર્મ્સ કેવા પ્રકારની જોવા મળે છે. તો મિત્રો તાજું અને મીઠું પાણી ક્યાં જોવા મળતું હોય છે ખાસ કરીને, તો તળાવો, નદીઓમાં, ખાડા વગેરે જેવા મીઠા તાજા પાણી સ્વરૂપોમાં જોવા મળે છે. તો આવા જે સોર્સ હોય છે એ સોર્સમાં કેવા પ્રકારની લીલ આપણને જોવા મળતી હોય છે, તો ક્લેડોફોરા, વાઉકેરિયા અને કારા આ પ્રકારની લીલ જોવા મળતી હોય છે. કેટલીક લીલ ધીરે ધીરે વહેતા પાણીમાં જોવા મળતી હોય છે. કોઈક જગ્યાએ પાણીનો સ્ટોર થયેલો હોય અને એમાંથી ધીરે ધીરે પાણી વહેતું હોય તો એવી જગ્યાઓ જોવા મળતી હોય તો ઓડોગોનિયમ જે લીલ છે એ આપણને જોવા મળે છે. કેટલીક લીલ એવા પ્રકારે એટલે કે લીલ જે છે સ્થિર પાણીમાં જોવા મળતી હોય છે. તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો સ્પાયરોગાયરા, ક્લેમોડોમોનસ અને વોલ્વોક્સ જેવી લીલ જે છે એ આપણને આ જગ્યાએ જોવા મળતી હોય છે. બીજી વાત કરીએ આપણે દરિયાઈ લીલ. તો સમુદ્રના પાણી, સમુદ્રમાં પાણીમાં જે જોવા મળતી હોય તેવી લીલને આપણે દરિયાઈ લીલ તરીકે ઓળખવામાં આવે છે. જે વધુ ખારા પાણીમાં ઉગે છે, જેનું કદ સૂક્ષ્મથી ખૂબ જ મોટા હોઈ શકે છે, જેમ કે દાખલા તરીકે માઇક્રોસિસ્ટ 70 મીટર અને નેરોસિસ્ટ 100 મીટર સુધીની આપણને જોવા મળતી હોય છે ખાસ કરીને, તો આ પ્રકારની જોવા મળે છે. તો એની અંદર ખાસ કરીને સર્ગાસમ, ફ્યુકસ અને બેક્ટેરિયોસ્પર્મ આવા પ્રકારની જે લીલ હોય છે ત્યાં આપણને જોવા મળતી હોય છે. બીજી વાત કરીએ આપણે ભૂમિય લીલ. સ્થળજ લીલ એટલે કે ભેજવાળી જમીન ઉપર કે જમીનમાં મળતી જાતિઓ, પથ્થરો અને ખડકો ઉપર જે ઉગતી લીલ છે જેને આપણે સ્થળજ અથવા ભૂમિય લીલ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ભૂમિય મતલબ સોઇલ
કે જમીન ઉપર જે થતી હોય છે એ પ્રકારની આપણને, તો એ જગ્યાએ એટલે જમીન કે જમીન જમીન ઉપર કે જમીનમાં મળતી જાતિઓ એટલે કે પથ્થર છે, પથ્થર કંઈ છે ખડકો ઉપર આપણને જોવા મળે છે, આ પ્રકારની જે લીલ ઉગે છે એને આપણે ભૂમિય લીલ તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર આપણે વાત કરીએ સેપોફાઇટ્સ પ્રકારની જે લીલ જોવા મળે છે, તો જમીન ઉપર ઉગતી જાતિ એટલે કે નીલ રહિત લીલ ઓડોગોનિયમ વાઉકેરિયા વગેરે આપણને જોવા મળતી હોય છે. કેરોફાઇટ્સ એટલે કે જમીનની અંદર ખૂફેલ, જમીનની અંદર સોઇલ છે છોવિલની અંદર થતી પ્રકારની લીલ જોવા મળે છે. એટલે કે આવા પ્રકારની જે લીલ હોય મિત્રો, તો જમીનની સપાટી હેઠળ ઉગતી લીલ એટલે કે નીલ રહિત લીલ યુગનીના ડાંગરની કેરીઓમાં એન્ટોના સ્થાપન કરતી જોવા મળે છે. જે આપણી ચોખા ડાંગરની કેરીઓ હોય, કારા એના જે ચારા બનાવેલા હોય, ક્યારી જે કહીશું બરાબર, એક બ્લોક નાના નાના ખેતરમાં બનાવેલા હોય, તો એની અંદર પણ આ પ્રકારની લીલો જોવા મળતી હોય છે. યુગલીના ડાંગરની કેરીઓના એન્ટુ સ્થાપન, નાઇટ્રોજન જે સ્થાપન કહીશું એના માટે આપણને એ સ્થાપિત કરતી ખાસ કરીને જોવા મળે છે. તો આ પ્રકારે જોવા મળતી હોય છે. બીજી મિત્રો વાત કરીએ હવાઈ લીલ. હવાઈ લીલ કોને કહીશું? એટલે કે ઝાડ ઉપર જોવા મળતી લીલ. તો કેટલીક લીલ દિવાલ ખડકો ઉપર કે પ્રાણીઓ ઉપર ઉગે છે. આપણે જોઈ શકીએ હવાઈ લીલ કોને કહીશું? હવામાં તર જે રીતની હોય એ પ્રકારની, એટલે કે ઝાડ ઉપર એ પ્રકારની લીલ મળે છે. કેટલીક દિવાલ અથવા ખડકો ઉપર મળે છે અને કેટલીક પ્રાણીઓ ઉપર પણ આપણને જોવા મળતી હોય છે. તો એવા પ્રકારની અંદર એનો એક પ્રકાર છે પેટા પ્રકાર, વનસ્પતિ પર રોહી પ્રકારની એપિફાઇટિક આલ્ગી એટલે કે અન્ય લીલ તમે જોઈ શકો છો, એટલે કે દ્વિઅંગી અનાવૃત કે આવૃત બીજધારી વનસ્પતિઓ ઉપર ઉગતી લીલને એપિફાઇટિક લીલ અથવા તો વનસ્પતિ પરરોહી કહેવામાં આવે છે. મિત્રો આપણે અહીંયા સમજી શકીએ છીએ કે આવા પ્રકારની જે લીલ હોય છે એ બીજા ઉપર આધાર રાખતી હોય છે અને એ ઉગતી આપણને જોવા મળતી હોય છે. અહીંયા કેટલાક વાત કરી છે કે દ્વિઅંગી વનસ્પતિઓ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી આ પ્રકારની જે વનસ્પતિઓ ઉગતી હોય છે અને એની અંદર જે જોવા મળે છે જેને આપણે એપિફાઇટિક લીલ તરીકે અથવા વનસ્પતિ પરરોહી કહેવામાં આવતી હોય છે. ખાસ કરીને જ્યાં વધુ ભેજવાળા પ્રદેશો જેવા કે દાર્જિલિંગ ભારતમાં ખૂબ જ સામાન્ય છે, અને ઉદાહરણ તરીકે પોલિસિફોનિયા, ઓડોગોનિયમ, એક્ટોકાર્પસ, અન્ય લીલ, દ્વિઅંગી અને જલદ આવૃત બીજધારી વનસ્પતિઓ પર થતી આપણને જોવા મળતી હોય છે. આપણને કેટલાક અહીંયા લીલ ઉપર થતી લીલની વાત કરી છે, અહીંયા દ્વિઅંગી ઉપર થતી લીલની વાત કરી છે અને આવૃત બીજધારી ઉપર થતી લીલની વાત કરી છે. કેટલાક ઉદાહરણ પણ આપણને આપ્યા છે. લીલ ઉપર થતી લીલ ઓડોગોનિયમ અને સ્પાયરોગાયરા વગેરે પર ડાયટમસ, જેમ કે દ્વિઅંગી લીલ ઉપર થતી લીલ કઈ છે? તો નોસ્ટોક, ઓસિલેટરિયા, ડાયટમસ વગેરે જેવી નીલરહિત લીલ વિવિધ દ્વિઅંગીઓ ઉપર ઉગે છે. આવૃત બીજધારી ઉપર થતી લીલ કેવા પ્રકારની છે? તો લીલ એ લેમના જેવી જલજ આવૃત બીજધારી વનસ્પતિ ઉપર પરરોહી તરીકે થતી જોવા મળે છે, અને ઉદાહરણ તરીકે ઓડોગોનિયમ. તો આ પ્રકારની જે મિત્રો લીલ હોય છે એ આપણે હવાઈ લીલ તરીકે એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. એના પછીને આપણે વાત કરીએ તો ક્રાયોફાઇટિક લીલ એટલે કે બરફીય લીલ, બરફ ઉપર થતી લીલ હોય છે. તો બરફ ઉપર અને બરફમાં ઉગતી હોય સ્વરૂપની લીલને આપણે ક્રાયોફાઇટિક લીલ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ લીલ છે મિત્રો, તેમાં રંગદ્રવ્યોને કારણે બરફ જે છે એ ખાસ કરીને રંગ પ્રદાન કરતા હોય છે. એ લીલની અંદર જુદા જુદા પ્રકારના રંગદ્રવ્યો રહેલા હોય છે અને એ રંગદ્રવ્યોને કારણે જે બરફ ઉપર એનું રંગનું પ્રદાન થયેલું આપણને જોવા મળતું હોય છે અને આપણે એ પ્રકારનું લાગે છે કે ભાઈ આ બરફ છે અને બરફ ઉપર જે લીલ થઈ છે એ લીલ એ કલરના બરફ હશે એવું આપણને લાગતું હશે. તો ખાસ કરીને આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો લાલ બરફ, હિમાટોકોકસ નિવાલિસ અને
क्लेमेडोमोनस निवालिस ने कारण आल्पलाइन अने आर्किटिकना जो पर्वतों से लाल थे अपने जोवा मळता होय छे। आ बे प्रकारनी जे लील है एना कारणे जे आर्किटिकना पर्वतों से आल्पलाइनना जे पर्वतों से लाल थे खास करीने आपणने जोवा मळता होय छे। तो आ प्रकारे मित्रों जोवा मळे छे। बीजी बात आपणे करीए सहजीवी लील अथवा आंतरजीवी लील कोने कहीशुं, तो घणी लील एवा प्रकारनी होय छे मित्रों के सहजीवी लाइकन स्वरूपे एटले के फूग साथे केटलीक नीलरहित लील कूको कस नोस्टॉक साइटो निमा डिब्युलारिया वगैरे अंतजीवी तरीके पेशी के कोषों में आवेला अपन जोवा मळता होय छे। केटलाक उदाहरणों आप्या छे एनाबीना ओजोल एजोला त्रिएंगो एजोला साइकसना प्रवाहमूळमां नोस्टॉक एंथोसिरस नोटोथेलसना सुकायना कोटरों में जोवा मळे छे। क्लोरोकाई ट्रियम लेमिना सीरोटो फाइलम में पण जोवा मळे छे। तो आ प्रकारनुं जे सहजीवी लील छे आंतरजीवी लील आपणने जोवा मळता होय छे। एना पछीनी वात करीए तो पररोही लील, तो परजीवी तरीके अन्य सजीवों ऊपर दाखला तरीके ओडोगोनियम माइक्रोस्पोरा वाउकेरिया वगैरह जलज वनस्पतिओ पर आपने खास करीने जोवा मळता होय छे। तो आ प्रकारे मित्रों आपणे लीलनी उत्पत्ति जे वात करशुं अकरंस ऑफ लील, लीलनी उत्पत्ति क्यांथी थाय छे एना माटेनी तमने केटलाक उदाहरणो साथे अहींया मे वात करी के आ प्रकारे लीलो आपणने जोवा मळती होय छे। तो आ रीते अहींया मित्रों अहींया आपणे लीलना सामान्य लक्षणो अने लीलनी उत्पत्तिनी आपणे अहींया वात करी छे। આભાર મિત્રો।